ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ની અંદર મેથ્સમાં ચેપ્ટર નંબર 8મું ચતુષ્કોણ, જેની અંદર આપણે ટોટલ 118માં લેક્ચરની શરૂઆત કરીએ, કે જેની અંદર આપણે ગયા લેક્ચરમાં સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો વિશે વાત કરેલી હતી, જે એના પછીના જે ચતુષ્કોણો વિશે આપણે વાત કરેલી છે આકૃતિ દોરી, એમાં પણ મેં તમને એના ગુણધર્મો સમજાવી દીધા છે, માત્ર તે લખાવવાના બાકી છે. તો તે આપણે પછીના સમાંતર બાજુ ચતુષ્કોણ સિવાયના ગુણધર્મોની વાત કરીએ. ચાલો, તો કે એના પછીનું વાત કરીએ, તો કે પહેલું લઈએ લંબ ચોરસ. ચાલો, જે સામાન્ય ગુણધર્મો છે એ તો બધા જાણતા જ છીએ, માત્ર આપણે એના અગત્યના જે બીજા ગુણધર્મો છે એની વાત કરવાની છે. તો કે લંબચોરસના વિકર્ણો પરસ્પર દુભાગે છે, એટલે કે એકબીજાને છેદે છે, દુભાગે છે, અને તે બંને વિકર્ણોના માપ અને તે બંને વિકર્ણોના માપ સમાન હોય છે, એટલે જે માપનો વિકર્ણ પહેલો હોય એટલા જ માપનો વિકર્ણ બીજા નંબરનો હોય છે લંબચોરસમાં. આ થઈ લંબચોરસમાં. આનું પ્રતિપ એટલે ઊંધું, કે જેના બે વિકર્ણોના માપ સમાન હોય તો એ બે વિકર્ણ પરસ્પર દુભાગે, આને કહેવાય એનું પ્રતિપ એટલે ઊંધું, એટલે ગમે તે રીતે બોલો તમે, એનું પાલન છે એ બંને બાજુથી થતું હોય છે. ચાલો, એના પછીની વાત કરીએ, તો કે ચોરસ એની વાત કરીએ, તો કે આપણે એની આકૃતિ તમને દોરાવી દીધી છે, જ્યારે આના વિશે સમજ આપી ત્યારે એના ગુણધર્મો પણ આકૃતિમાં દર્શાવી દીધા છે, બરાબર. તો કે ચોરસના વિકર્ણો પરસ્પર એટલે એકબીજાને પરસ્પર કાટખૂણે એટલે જે વિકર્ણો એકબીજાને છેદે તે છેદબિંદુ આગળ 90નો ખૂણો રચાતો હોય એને કહેવાય કાટખૂણે દુભાગે છે. આ ખૂણે લખી નાખજો, કાટખૂણે દુભાગે છે એટલે એકબીજાને છેદે છે, અને તે બે વિકર્ણોના માપ અને તે બે વિકર્ણોના માપ સમાન હોય છે. ચાલો, આ થઈ ચોરસની વાત, કે ચોરસના વિકર્ણો એકબીજાને દુભાગે, પરંતુ કયા ખૂણે? કાટખૂણે, એટલે જ્યાં છેદબિંદુ જે છે એ બેને વિકર્ણોનું, ત્યાં કાટખૂણો રચાય, કાટખૂણો એટલે 90°નો, અને બંને વિકર્ણોના માપ કેવા હોય? સમાન હોય. જ્યારે લંબચોરસના વિકર્ણો ખાલી દુભાગે, એમાં કાટખૂણો રચાય નહીં, એટલે કાટખૂણે દુભાગતા નથી, એટલે આ પોઈન્ટ છે એની અલગતા છે. ચાલો, હવે આપણે એના પછીના પોઈન્ટની વાત કરીએ, તો કે આપણે જોયું હતું ચોરસ, હવે એના પછી જોઈએ સમબાજુ ચતુષ્કોણ નંબર 3માં જોઈએ. સમાંતર બાજુ તો આપણે જોઈ લીધો તો, બરાબર,
સમબાજુ, સમબાજુ. ચતુષ્કોણ, ચતુષ્કોણ. ચાલો આના ગુણધર્મની વાત પણ મેં આકૃતિ જ્યારે દોરાવી સમબાજુ ચતુષ્કોણની એમાં કરી દીધેલી હતી, એ હવે જોઈ લઈએ શું કીધું હતું. તો કે સમબાજુ એટલે કે બધી બાજુઓના માપ કેવા હોય, સમાન હોય, એને કહેવાય સમબાજુ. આપણે એની વ્યાખ્યા પ્રમાણે જોયું હતું, પણ એના અન્ય ગુણધર્મો જોવાના છે. તો કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો, વિકર્ણો પરસ્પર એટલે કે એકબીજાને પરસ્પર કાટખૂણે દુભાગે છે, એટલે કે બંને વિકર્ણો એકબીજાને છેદે ત્યારે કાટખૂણો એટલે 90° ખૂણો રચાય છે, દુભાગે છે. પરંતુ આ વિકર્ણોના માપ સમાન હોય નહીં, એટલે જે એ લખવાની જરૂર નથી. ચાલો આ થયો સમબાજુ ચતુષ્કોણ. હવે એના પછીની વાત કરીએ તો પતંગાકાર ચતુષ્કોણ. પતંગાકાર ચતુષ્કોણ હવે આપણે આ પતંગાકાર ચતુષ્કોણની વાત કરીએ છીએ તો આની પણ મેં તમને સમજ આપી દીધી હતી જ્યારે પતંગાકાર દોરાવ્યો ત્યારે વિડીયામાં. ચાલો પતંગાકારનું શું કીધું હતું વિકર્ણ? તો કે પતંગાકાર ચતુષ્કોણનો, ચતુષ્કોણનો એક વિકર્ણ, એક વિકર્ણ બીજા વિકર્ણના, બીજા વિકર્ણના લંબ દ્વિભાજકનો ભાગ છે, લંબ દ્વિભાજક નો ભાગ છે. એટલે કે પતંગાકારમાં જે વિકર્ણો તમે દોરો એમાં એક વિકર્ણ છે, બીજા વિકર્ણને એક્ઝેક્ટ કેવો થતો હશે? લંબ, લંબ બનતો હશે, એટલે કે 90° ખૂણો. તો કે લંબ દ્વિભાજકનો શું કહેવાય? એને ભાગ કહેવાય છે. આથી આપણા બધા જે ચતુષ્કોણ છે. હવે એક બાકી છે સમલંબ. સમલંબમાં કઈ ગુણધર્મમાં વાત કરીએ તો સમલંબ ચતુષ્કોણના વિકર્ણોની હકીકતમાં વાત કરીએ ઇન જનરલ તો વિકર્ણો એકબીજાને દુભાગતા નથી, એટલે છેદતા નથી. પરંતુ મેં તમને આકૃતિમાં ઓમ છેદીને બતાવ્યું છે એટલા માટે કે આપણે એ ચતુષ્કોણને આમ ઇન જનરલ એટલે વ્યાપક સ્વરૂપમાં જોઈએ બહુ અંતર ઓછા ગાળામાં તો એ વિકર્ણ છે એ એકબીજાને દુભાગશે નહીં. બાકી બધા ચતુષ્કોણને દોરશો તો ગમે એવો દોરશો તો વિભાગ વિકર્ણો એકબીજાને છેદશે. એટલા માટે દાખલાઓમાં તમને વિકર્ણ નાનો ચતુષ્કોણ હોય તો વિકર્ણના માપ આપ્યા હોય છે તેના ઉપરથી ગણીએ, એટલા માટે મેં તમને આકૃતિમાં દોરીને આપેલા છે. બાકી સમબાજુના વિકર્ણો છે એકબીજાને, અલા સમલંબ, સોરી સમલંબ ચતુષ્કોણના એકબીજા વિકર્ણો એકબીજાને દુભાગશે નહીં. ચાલો આ થયા આપણા ચતુષ્કોણના અગત્યના જે ગુણધર્મ હતા એની વાત. હવે આપણે ચતુષ્કોણની સમજ જોઈ લીધી. હવે ત્યારબાદ આપણે એના પહેલાના પછીના સ્વાધ્યાયની શરૂઆત કરીએ, એટલે કે તો આપણે જે સ્વાધ્યાય 8.1ની શરૂઆત કરીએ છીએ એમાંનો પહેલો દાખલો, એટલે કે આપણે આ જે સ્વાધ્યાય 8.1 છે એમાં એક જ દાખલો ગણવાનો છે, બાકી કોઈ સાબિત કરવાના છે એ ક્યાંય પૂછાતા નથી અને 10મામાં પણ આવતા નથી. તો માત્ર એક દાખલો, જે આવા દાખલાઓ પૂછાય છે એના માટે એક દાખલાઓ આપણે ગણવાનો છે. તે દાખલો જોઈએ શું કીધું છે. પહેલો દાખલો છે એક ચતુષ્કોણના ખૂણાઓનો ગુણોત્તર 3:5:9:13 છે, આ ચતુષ્કોણના બધા જ ખૂણાઓ શોધો. હવે તમને ખબર છે કોઈ પણ ચતુષ્કોણ હોય, ચતુષ્કોણને કેટલા ખૂણાઓ હોય? 4. તો એ 4 ખૂણાઓ ગુણોત્તર સ્વરૂપમાં આપેલા છે, તો તમારે ખૂણાઓના માપ પ્રોપરલી કેટલા છે એ તમારે મેળવવાના છે.
હવે તમને આ ખૂણાઓને જો ગુણોત્તરમાં આપેલા હોય કોઈ પણ આકારમાં, તો આપણે કઈ રીતે મેળવવું એ આપણે રેખા અને ખૂણાઓ ચેપ્ટરમાં આવા દાખલા જોઈ ગયા છીએ. તો એની જેમ જ આપણે કામ કરવાનું છે. કોઈ પણ દાખલો જો આવી રીતે આપેલો હોય ગુણોત્તર સ્વરૂપમાં, તો કેમ કામ કરવાનું એની વાત કરીએ છીએ. ચાલો, તો સૌ પ્રથમ આપણને એક ચતુષ્કોણ, તો ચતુષ્કોણનું નામ નથી આપ્યું, તો આપણને ઈચ્છા પડે તે નામ આપણે પસંદ કરી લઈએ. આપણી રીતે કરી છે એટલે કહીશું, ધારો કે હવે કોઈ એક કહી દઈએ તો એબીસીડી નામ આપી દઈએ ચતુષ્કોણ એબીસીડી, એક ચતુષ્કોણ છે, એક ચતુષ્કોણ છે. હવે એબીસીડી નામનો એક ચતુષ્કોણ આપણે પસંદ કર્યો જેના ખૂણાઓનો ગુણોત્તર આપી દીધો છે, એટલે કે આમ લખી શકાય, તેથી ખૂણો એ જેમ ખૂણો બી જેમ ખૂણો સી જેમ ખૂણો ડી ઇઝ ઇક્વલ ટુ, ચારે કિંમત લખો તો કે 3:5:9:13 છે. ચાલો, આ આપી દીધું છે. હવે તમારે એ બી સી અને ડી બધાના અલગ અલગ કેટલા ખૂણા મળે મેળવવાનું છે. તો તમને મેં આવા ખૂણાઓના ગુણોત્તરવાળા દાખલા શીખડાવેલા છે કે કોઈ પણ ખૂણાનું પ્રોપર માપ મેળવવું હોય ત્યારે તમારે આ ચારેય ગુણોત્તરનો પહેલાં સરવાળો કરી લેવાનો. હવે ચતુષ્કોણ, તો ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 360°. તો એ જે 360 છે ને આપણે દરેક ખૂણા સાથે ગુણશું, પરંતુ કઈ રીતે? તો કે હવે એક સૂત્ર સ્વરૂપમાં જ તમને લખાવી દઉં જેથી કરીને તમને વાંધો ન આવે. હવે આપણે એમ કીધું કે આપણે આ ચારેયનો શું કરવું પડશે? સરવાળો. તો કે પેલા સરવાળો અહીંયા કરી લઈએ, ગુણોત્તરનો સરવાળો. હવે સરવાળો કરીએ, 3+5+9+13 ઇઝ ઇક્વલ ટુ. ચાલો સરવાળો જોઈએ આનો શું છે. તો કે એનો જવાબ આવે છે 30. આનો ટોટલ કેટલો થશે? 30. તો આપણને શું મળ્યો? જે ચારે ચાર ગુણોત્તર આપેલો છે ગુણોત્તરનો આપણે સરવાળો કરવાનો. હવે આપણે પ્રોપર ખૂણાનું માપ કઈ રીતે મેળવવું? તો એના માટે એક સૂત્ર સ્વરૂપ તમને લખાવી દઉં જેમાં આપણે કિંમત મૂકીને આપણે તેના માપ મેળવી લેશું. કે ખૂણાનું માપ મેળવવું હોય તો જે ખૂણાનું માપ મેળવવું હોય તેનું, તેના માટે, તો કે તે ખૂણાનો ગુણોત્તર જે તમને રકમમાં આપેલો હોય અંશમાં લેવાનો, છેદમાં શું લેવાનું? આપેલ બધા ખૂણાના ગુણોત્તરનો સરવાળો, બધા ખૂણાના ગુણોત્તરનો સરવાળો, આ આપણે છેદમાં લઈશું. અને ટોટલ ચતુષ્કોણ એટલે જેના ચાર ખૂણા હોય જેનો બધાનો થઈને સરવાળો કેટલો થાય? તો કે 360. તો એને 360 વડે ગુણવાના, જેની મદદથી આપણને આપણો પ્રોપર જે ખૂણાની વેલ્યુ છે એ જવાબ મળી જશે. એ છેદ કરી નાખીએ. ચાલો, આ સૂત્રની મદદથી, એટલે આવું કોઈ સૂત્ર આપેલું નથી, પરંતુ તમને સૂત્ર આપી બનાવીને આપી દીધું જેથી કરીને તમને કોઈ પણ આવા દાખલા હોય તો તમને આવડી જાય. ચાલો હવે આપણે પહેલું જોઈએ, ખૂણો એનું માપ મેળવીએ. ખૂણા એનું માપ
હવે ઇઝ ઇક્વલ ટુ, આ સૂત્ર લખવાની જરૂર નથી, એક વખત લખાવી એમાં કિંમત મૂકશું આપણે, તે ખૂણાનો ગુણોત્તર, તે એટલે કોણ, એ, એ ખૂણાનો ગુણોત્તર કેટલો છે, એ પેલું છે, તેનો ગુણોત્તર છે ત્રણ, તો ત્રણ છેદમાં આપેલ બધા ખૂણાના ગુણોત્તરનો સરવાળો, આપેલ બધા ખૂણાના ગુણોત્તરનો સરવાળો આપણે આગળ કરી નાખ્યો કેટલો હતો, ત્રીસ ગુણ્યા 360 અંશ. ચાલો હવે આપણે આનું સાદરૂપ આપીએ, બરાબર નીચે બરાબર આ મીંડું, મીંડું ઉડી ગયું, હવે ઉપર 36 છે નીચે 3 છે, તો કે 3 ઉડી જ જાય છે એટલે 36 સારે ઉડાડવાની જરૂર જ નથી, 3 ઉડી ગયા, તો ઉપર વધ્યું 36, તો ખૂણા એનું માપ કેટલું મળે, માપ ખૂણાનું એટલે અંશ લખવાનું, 36 અંશ આ ખૂણા એનું માપ મળી ગયું. એવી જ રીતે આપણે ખૂણા બીનું માપ મેળવશું, તો કે ખૂણા બીનું માપ ઇઝ ઇક્વલ ટુ, હવે શું કીધું છે, તે ખૂણાનો ગુણોત્તર, ખૂણો કયો છે બી, તો બી ખૂણાનો ગુણોત્તર કયો છે, બીમાં છે 5, છેદમાં આપેલ બધા ખૂણાના ગુણોત્તરનો સરવાળો, આપેલ બધા ખૂણાના ગુણોત્તરનો સરવાળો છે 30, એને ગુણ્યા 360. ચાલો આ મીંડું મીંડું વયું ગયું, હવે ઉપર 36 છે નીચે છે 3, કેટલા તેરી 36 થાય, 12 તેરી 36, છેદ ઉડાડો એટલે ઉપર શું આવશે, 12, તમારી પાસે વધ્યું ઉપર 5 ગુણ્યા 12, 12 5 કેટલા થાય, 12 5 60, તો આ ખૂણો બી છે એનો એંગલ મળી ગયો કેટલાનો હોય, તો કે ખૂણો બી 60 અંશનો આપેલો હોય. ચાલો આ બે ખૂણા આપણને પ્રોપર માપ સહિત મળી ગયા, આવી જ રીતે બાકીના બે ખૂણાને આપણે મેળવશું નેક્સ્ટ પેજમાં. તો કે હવે જે કામ છે એ કયો છે, તો કે ખૂણો સી અને ખૂણો ડી એનું માપ આપણે મેળવવાનું છે. ચાલો તો કે નંબર 3 કરીને ખૂણા સીનું માપ, હવે જે આપણે ઓલું સૂત્ર લખેલું હતું એમાં આપણે કિંમત મૂકીએ, તો કે સૂત્રમાં અંશમાં શું કીધું હતું, તે ખૂણાનો ગુણોત્તર, તે એટલે સી, સીનો ગુણોત્તર કેટલો છે 9, છેદમાં ચારેય ખૂણાના ગુણોત્તરનો સરવાળો જેનો જવાબ આપણે મેળવ્યો છે 30 ગુણ્યા 360. ચાલો મીંડું મીંડું ગયું, હવે 3 તેરી 9, તમારી પાસે ઉપર શું વધ્યું, 3 ગુણ્યા 36, ચાલો 36 ગુણ્યા 3 કરો એટલે જવાબ આવે 108, 36 તેરી 108, તમારો જવાબ મળ્યો 108 અંશ. ખૂણાનું માપ છે એટલે હંમેશા કેમાં હોય, અંશમાં લખવું પડે. ચાલો આ તમારો ત્રીજો ખૂણો મળી ગયો, હવે ચોથો ખૂણો રહ્યો જેને નામ આપણે આપ્યું છે ડી, તો કે ખૂણા ડીનું માપ ઇઝ ઇક્વલ ટુ, ચાલો સૂત્રમાં તે ખૂણાનો ગુણોત્તર, તે ખૂણો એટલે કોણ, ડી, ડીનો ગુણોત્તર કેટલો છે છેલ્લો, તો કે 13, છેદમાં ચારેય ગુણોત્તરનો સરવાળો તો આપેલો છે 30, એને ગુણ્યા 360. ચાલો આ મીંડું મીંડું વયું ગયું, નીચે 3 ઉપર 36, 12 તેરીને 36, ચાલો ઉપર શું વધ્યું, 13 અને ગુણ્યા 12, 13 અને 12નો તમે ગુણાકાર કરશો, હું સીધો કેલ્સીમાં કરીને આપી દઉં છું, 13 ગુણ્યા 12, ચાલો 13 અને 12નો ગુણાકાર કરશો એટલે જવાબ થશે 156 અંશ. આ થઈ ગયો તમારો ચોથો જે ખૂણો છે તે ચોથા ખૂણાનું માપ. આપણને એવું કીધું હતું દરેક ખૂણાઓના માપ શોધો, તો કે આપણને ABCD હતા એના ખૂણાઓ મળી ગયા, તો કે ABCD ચતુષ્કોણના ખૂણાઓ
અનુક્રમે 36° અલ્પવિરામ, બી ખૂણાનું માપ મળ્યું હતું 60° અલ્પવિરામ, સીનું માપ મળ્યું 108° અલ્પવિરામ અને ડી ખૂણાનું માપ મળ્યું 156° છે. આ ચારેય ખૂણાનો ટોટલ મારશો એટલે તમારો જવાબ આવી જશે 360°. ક્લિયર? આ તમારો ફાઇનલ જવાબ છે. અહીંયા તમારો દાખલો જે છે પેલો, દરેક ખૂણાઓના માપ મેળવવાનો, તો જે રેખા અને ખૂણા ચેપ્ટરમાં આવા દાખલા શીખી ગયા છીએ, જેમાં ત્રિકોણ આધારિત આપેલા હતા, તો આપણે ગુણ્યા ખાલી 180 સૂત્રમાં કરવાના હતા, કેમ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો થાય 180, એટલા માટે. તો આપણે આજે સ્વાધ્યાય 8.1 જેમાં એક જ દાખલો ગણવાનો હતો, જે પૂછવા લાયક છે આગળ કામ આવે ગણતરી વાળો, તો એક દાખલો આપણો પૂરો થાય એટલે કે સ્વાધ્યાય 8.1 અહીંયા એક દાખલામાં જ પૂરું થાય છે. બાકી બધા જે પાછળના સાબિત કરવાના છે, જે આગળ ક્યાંય પૂછાતા પણ નથી, માત્ર પ્રમેયના ઉપયોગથી કેમ સાબિત કરવું એના માટેના અલગ અલગ દાખલાઓ આપેલા છે. ચાલો તો કે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળના ટોપિક વિશે વાત કરીશું. આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. ધન્યવાદ. આભાર.